વિષય ગુજરાતી અને પાઠ છે 3 હું પતંગિયું મારા પિલ્લુનું છે તમારામાં પાઠ 3 ચલો આપણે એ વાર્તા કહીશું ચલો હવે એ હું ગીત ગાઈશ બરાબર ગીત ગાઈશ તમારે સાંભળવાનું છે પછી તમે ગાજો બરાબર બીજી વાર ચલો પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ નયું નાજુક છે એનું નાનું મીઠડું મીઠડું અને મજાનું અડવા જશો ના લલચાઈ ભાઈ અડવા જશો ના લલચાઈ ભાઈ પતંગિયાની આંગળી અડાડશો ના પતંગિયાની આંગળી અડાડશો ના ભલી ભોળી છે સી આંખ રંગ રંગ રૂપાળી પાંખ કેવી પાંખ છે રંગ રંગ રૂપાળી રૂડા રંગોની છાંટ કેવી છવાય પતંગિયાની આંગળી અડાડશો ના ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠું જોને જરા ઠરીને જોયા કરો ધરાઈ ધરાઈને પતંગિયાની આંગળી અડાડશો ના ભાઈ પતંગિયાની આંગળી અડાડશો ના ભાઈ શું કહે છે આ કવિતામાં કે પતંગિયાની આંગળી અડાડશો ના પતંગિયો નાનું છે નાજુક છે એટલે તેની આંગળી અડાડશો ના પછી પેજ નંબર 31 માં જે પતંગિયાની નીચે જે પતંગિયા દોર્યા છે એકમાં આખું છે બીજામાં અડધું છે અને ત્રીજું ખાનું ખાલી છે એ ખાનામાં તમારે શું કરવાનું છે પતંગિયું દોરવાનું છે બરાબર તો દોરવાનું છે તમારે પતંગિયું ચલો હવે પેજ નંબર 32 મારા પ્યારા પિલ્લુ શું છે પ્યારા પિલ્લુ પ્યારા પિલ્લુ વાર્તા છે વાર્તા તમારે શાંતિથી સાંભળવાની છે બરાબર બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું પછી બપોરે સરસ તડકો નીકળ્યો દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ શું કરતા હતા રમતા હતા અને દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા ત્યાં શું હતું ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું મોટી અને પીળી પાંખોવાળું જે પતંગિયું હતું તે ઈવાને ખૂબ ગમી ગયું દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા જે દ્વિજ અને ઈવા હતા તે પતંગિયાનો શું કરવા લાગ્યા પીછો કરવા લાગ્યા કેમ કારણ કે તેમને શું થયું પતંગિયું ખૂબ ગમી ગયું હતું ચલો તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું તે પતંગિયું હતું તે મીઠા લીમડા ઉપર જઈને બેઠું પણ પતંગિયાનો તો મેળો જામેલો ક્યાં મેળો જામેલો મીઠા લીમડાની ઉપર દ્વિજ અને ઈવા અડવેથી લીમડા પાસે ગયા પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલા પતંગિયા પણ ઉડી ગયા દ્વિજ અને ઈવા ક્યાં ગયા પેલા પીળા પતંગિયાની પાછળ તો તે અડવા ગયા ત્યારે બીજા પતંગિયા પણ ઉડી ગયા અરે રે 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 ઈવા શું કરવા લાગ્યા ઈવા અને દ્વિજ અરે રે 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 ઈવા ઉદાસ થઈ ગઈ ઈવા હતી તે ઉદાસ થઈ ગઈ કેમ કે પતંગિયા બધા ઉડી ગયા હતા અને તેને પતંગિયા ગમતા હતા દ્વિજ કહે જોજો આ પાંદડા પર શું છે દ્વિજે શું કહ્યું આ પાંદડા ઉપર શું છે
પાંજરા પર નાના નાના પીળા ટપકા જેવું કંઈક હતું, નાનું નાનું અને પીળા ટપકા વાળું કંઈક હતું. ઈવાએ ધ્યાનથી જોયું ને કહ્યું, આ તો તેના ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. તે પાંદડાવાળી ડાળખી હતી, ઈંડા હતા, તેને શું તેમનાથી ધક્કો વાગ્યો, એમને સહેજ અડી ગયા. એમ ડાળખી હતી તે ભૂલથી અડી ગયા અને ધક્કો વાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાઈ ગયા. બંને ભાઈ બહેન કેમ ગભરાઈ ગયા? તે ધક્કો વાગ્યો તો ઈંડા પડી જશે તો? તેમને ચિંતા થઈ, તે ક્યાંક પેલા ઈંડા પડી જશે તો? પણ એવું થયું નહીં, ઈંડા પડ્યા નહીં. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા. ઈંડા શું થયેલા? પાંદડાને બરાબર ચોંટી રહેલા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખજે. ઈવાએ તેની મમ્મીને શું કહ્યું? કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખજે. બીજી સવારે ઉઠતા વેટ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. તે બંને જણા ઉઠીને તરત ક્યાં ગયા? લીમડા પાસે. પણ ત્યાં તો ઈંડા ન હતા. ત્યાં તો ઈંડા હતા નહીં. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. શું હતું? લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળો હતી. શું હતું? ઈયળો. પછી જુદા જુદા પાન પર ભાંખોડિયા ભાંખોડિયા ભરવા. ભાંખોડિયા ભરતી ઈયળો. તે ડાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા હતા. એ પાંદડા પર શું હતું? નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું. એક પાંદડા પર એક જ ઈયળ હતી અને એ પાંદડું ઈવાએ તોડ્યું. શાંતિથી સાચવીને, કાળજી રાખવી એટલે સાચવવું. શાંતિથી એ પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું, તેના હાથમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કોણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યું અને તેણે સંભાળીને ખોખામાં મૂક્યા. કોણા પાંદડા શું કર્યું? તોડી લાવ્યું અને તે પાંદડા ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા તું તારે ખાવું હોય એટલું. તેણે શું કહ્યું? પેલી ઈયળને, તારે હવે જેટલું ખાવું હોય તેટલું ખા. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. તે ખોખાને તે લોકોએ સારી જગ્યાએ મૂકી દીધું ઘરમાં. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. એમણે પાંદડા ઉપર જોયું તો કોઈ લીલી ઈયળ દેખાય નહીં. પછી બંને ધારી ધારીને જોયું તો હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા. શું કર્યું? પાંદડા ઊંચા નીચા કર્યા ત્યારે વચ્ચે એ ઈયળ, બહેન એટલે ઈયળ દેખાય. એક પાંદડાની નીચે ઝીણકણું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલાક બધા પાંદડા ખાઈ ગયેલી. શું કે છે? ઝીણકણું એટલે નાનું. મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું. તો પણ તે કેટલાક પાંદડા ખાઈ ગયેલી. ઈયળો હતી તે કેટલાક પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. શું કહે દ્વિજ? કે આ દોસ્તનું નામ પાડીએ. ઈવા કહે, ચોક્કસ. શું તારું નામ પાડીશું? દ્વિજ કહે, પિલ્લુ. પ્યારા પિલ્લુ. શું નામ પાડ્યું છે? પ્યારા પિલ્લુ. મેં અહીંયા લખ્યું છે, જો, પ્યારા પિલ્લુ.
ઈવા કહે સરસ નામ છે પિલ્લુ. ઈવાને તેનું નામ ગમ્યું, બરાબર. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા, ભાળ એટલે સંભાળ રાખવી, ભાળ એટલે સંભાળ રાખવી. ભાળ લેવી એટલે સંભાળ રાખવી, ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રોજ એ લોકો શું કરતા? પાંદડા ખોખું સાફ કરતા અને નવા પાંદડા બીજા ઉમેરતા. રાત પડે વધુ એક વાર તપાસ કરીને જ સૂઈ જતા. રાત પડે ત્યારે ફરીથી એક વાર તે જોઈ લેતા અને સૂઈ જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પિલ્લુ છે. થોડા દિવસ પછી દ્વિજે ઈવાને પૂછ્યું કે આ શું છે? તો તેણે કહ્યું, આ તો આપણો પિલ્લુ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા. હવે તેણે શું કર્યું છે? નવા પાંદડા પહેરી લીધા છે. તેને કોશેટો કહેવાય. તેને શું કહેવાય? કોશેટો. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેને આ તગડો પિલ્લુ વાલો થઈ પડેલો. બંને ભાઈ બહેને આ પિલ્લુ કેવો થઈ પડેલો? વાલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. તો તમારે સવાલ પણ પૂછાય કે દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે તેની ખબર લેતા હતા? સાંજ, સવારે અને નિશાળેથી આવતા જતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાય. કોશેટાનો રંગ ઘાટો એટલે ઘાટો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કઠણ હતો. કોશેટો શું હતું? એકદમ કઠણ હતો. દ્વિજની ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીધું દીદી પિલ્લુને કઈ થઈ તો નથી ગયું ને? તેમને ચિંતા થઈ એટલે પૂછ્યું કે દીદી પિલ્લુને કઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો છે ને. ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. શું કીધું? થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું. ત્યારે જોયું તો કોશેટો જરા જરા હલતો હતો. દ્વિજ ધ્યાનથી જોજે એમ કહી એવા ખોખાને બગીચામાં લઈ આવી. દ્વિજને શું કહ્યું? શાંતિથી જોજે, ધ્યાનથી જોજે એમ. થોડી વારમાં કોશેટો તૂટ્યો. તે કોશેટો થોડી વારમાં તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી. એ જીવડાને પાંખો હતી પણ એની પાંખો ચોટેલી હતી. હળવે હળવે, ધીમી ધીમી અને પોતાની પાંખો ખોલી દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેમનું વાલું પિલ્લું તો સુંદર મજાનું શું બની ગયેલું? પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. તે કોશેટામાંથી શું નીકળ્યું? પતંગિયું, બરાબર. એણે બે વાર ત્રણ વાર પાંખો ફફડાવી અને તે પતંગિયું પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાને પિલ્લુને કહ્યું, આવજે. દ્વિજ અને ઈવાએ તે પતંગિયાને શું કહ્યું? આવજે. પછી પેજ નંબર 35માં જુઓ. ખાલી વાતચીત કરવાની છે. વાર્તામાં શું બન્યું? ત્યારે તમને સૌથી વધુ મજા આવી? વાર્તામાં તમે શું જોયું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? તો તમને ક્યારે વધારે મજા આવી વિદ્યાર્થી મિત્રો? ચલો બોલો, તમને ક્યારે મજા આવી વાર્તામાં?
બોલો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? પછી દ્વિજીવા ઈંડાવાળું પાંજરું ઘરમાં લાવે ત્યારે તેમની મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? આ ખાલી તમારે વાતચીત કરવાની છે, બરાબર? અમારે ઈયળને સાચવવાનું મન થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો? કેમ તમારા ઘરે તમે લાવો ખોખું, તો તમે એક ખોખું ક્યાં મૂકો અને કેમ? ચાલી બતાવો, ઈયળની જેમ, સાપની જેમ અને અળસિયાની જેમ. ચલો પગ ગણો. કીડી, તો કીડીની 6 હોય, બરાબર? મકોડો, મકોડાની 6 પગ હોય. અને વંદો, વંદાને 6, પતંગિયાને 6, અને કાન ખજૂરો હોય તો કાન ખજૂરાને તો બહુ બધા પગ હોય, બરાબર? હવે આ વાર્તામાંથી આપણે પ્રશ્નો અને સવાલ જવાબ ફરીથી હું ચલાવીશ. આ વાર્તા ફરી એકવાર સાંભળજો, બરાબર, તમારા મોબાઈલમાં, એટલે તમને બરાબર વાર્તા આવડી જાય અને એ વાર્તામાંથી તમને પ્રશ્નો પણ આવડે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે હું ફરીથી ચલાવીશ પેજ નંબર 35 થી. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.